हेलो फ्रेंड्स, अगाउना लेक्चर में आपणे द प्रोनाउन विषे शीख्या था के प्रोनाउन नो यूज क्या करवानो, केवी रीते करवानो। हवे आजे आपणे एनी एक्सरसाइज करशुं, एटले आपणे प्रोनाउन नी अंदर थोड़ीक वधारे प्रेक्टिस थशे। एनी पहेला आपणे एक वखत रिविजन करी लईए के प्रोनाउन शुं अने एनो क्यारे यूज थाय। बराबर, मैं तमने लोकोने प्रोनाउन माटेनो एक कोठो शीखवाड्यो तो पर्सनल प्रोनाउन। आपणे काले गई अगाउना लेक्चर में आपणे शीख्या था ए कयुं प्रोनाउन हतुं, पर्सनल प्रोनाउन। बराबर, तो सौथी पहेला आपणे जोई लईए एक वखत। मैं तमने याद राखवानी एक मेथड पण शीखवाडी हती के केवी रीते याद राखवुं। बराबर, सौथी पहेला आवे कर्ता, पछी कर्म, संबंधक सर्वनाम विशेषण तरीके अने संबंधक सर्वनाम। राइट, फर्स्ट याद केवी रीते राखवानुं, तो के आई, मी, माय, माय, वी, अस, अवर, अवर, यू, यू, योर, योर, he, him, his, his, she, her, 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 it, 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 they, them, they, they, right? હવે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ। ફર્સ્ટ ઓફ ઓલ એ યાદ રાખવાનું હંમેશા કે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે ક્યાં આવશે? સબ્જેક્ટમાં। રાઈટ, હંમેશા ક્યાં આવે? સબ્જેક્ટની અંદર। મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને બે એ ક્યાં આવશે? કર્મ ની અંદર। રાઈટ, નેક્સ્ટ સંબંધક સર્વનામ વિશેષણ તરીકે, તો કે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ એન્ડ ઇટ એન્ડ ધે એ ક્યાં આવશે? સંબંધક સર્વનામ, પણ કયું? વિશેષણ તરીકે। રાઈટ, એના પછી લાસ્ટ છે માઇન, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ, ઇટ એન્ડ ધે એ ક્યાં આવશે? તો કે સંબંધક સર્વનામ। સૌથી પહેલા આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી કરીને આપણને તમને લોકોને જલ્દીથી એ યાદ આવી જાય। એક એક્ઝામ્પલ જોઈએ। ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર। રાઈટ, ફોર એક્ઝામ્પલ આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું। બરાબર, તો આઈ જે છે શું થઈ ગયું? સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે કરતા। રાઈટ, આઈ જે છે શું થઈ ગયું? સબ્જેક્ટ, તો આઈ જે છે શેમાં છે? કરતા। ફર્સ્ટ એક્ઝામ્પલ થઈ ગયું। હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, આઈ લર્ન ઇંગ્લિશ ટુ યુ। રાઈટ, હવે આની અંદર સબ્જેક્ટ શું છે? ઓકે, આઈ સબ્જેક્ટ છે। રાઈટ, એના માંથી લર્ન જે છે વર્બ છે, સબ્જેક્ટ હંમેશા ક્યાં આવે? તો કે ક્રિયાપદની આગળ। બરાબર, સબ્જેક્ટ ક્યાં આવે? ક્રિયાપદની આગળ, સહાયકારક ક્રિયાપદ હોય કે સાદું ક્રિયાપદ હોય। બરાબર, સબ્જેક્ટ હંમેશા ક્રિયાપદની પહેલા આવશે, એના પછી છે ધ વર્ડ અને પછી ટુ યુ। યુ જે છે એ કયું યુ છે? તો કે કર્મનું યુ છે। રાઈટ, કેવી રીતે ખબર પડે? તો કે જ્યારે યુ સબ્જેક્ટમાં હોય, મતલબ કે યુ સૌથી પહેલા હોય, તો એના પછી શું હોય? સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ આવે। બરાબર, પણ જો યુ પછી કોઈ પણ ક્રિયાપદ ન આપેલું હોય તો એ કયું યુ હોય? કર્મ। બરાબર, હવે કર્મ જે છે ક્યારે વપરાય? તો કે કોઈ વ્યક્તિને અનુલક્ષીને ક્રિયા થતી હોય ત્યારે। મારી ભણાવવાની ક્રિયા થાય છે કોને અનુલક્ષીને? તમને અનુલક્ષીને। બરાબર, એટલા માટે કર્મ જે છે એ ક્યારે આવે? ઓબ્જેક્ટ, કર્મ એટલે શું થાય? ઓબ્જેક્ટ। બરાબર, ઓબ્જેક્ટનો યુઝ ક્યારે થાય? તો કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈને અનુલક્ષીને ક્રિયા થતી હોય ત્યારે। રાઈટ, નાઉ થર્ડ એક્ઝામ્પલ જોઈએ, ધીસ ઇઝ માય બુક। રાઈટ, સંબંધક સર્વનામ વિશેષણ તરીકે ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે। કોની બુક છે? મારી। રાઈટ, માલિકી દર્શાવે અથવા તો સંબંધ દર્શાવે। બરાબર, જ્યારે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ એન્ડ ધેર આપેલું હોય ત્યારે શું દર્શાવે? તો કે માલિકી દર્શાવે અને શું દર્શાવે? સંબંધ દર્શાવે। બરાબર, અને હંમેશા એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ માય, અવર, યોર, હિઝ, હર, ઇટ અને ધેર આપેલું હોય એના પછી કોઈ પણ નાઉન આપેલું હોય, બરાબર, તો જ એની સાથે શું કરતા કનેક્ટ હોય એની ઉપર। એક્ઝામ્પલ, માય હાઉસ, માય ફાધર। રાઈટ, કોઈ પણ એક નાઉન આપેલું હોય ત્યારે શું આવે? સંબંધક વિશેષણ। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ઇઝ ધીઝ, ઇઝ ધીઝ બુક યોર પૂજા,
શું આ બુક તારી છે પૂજા? બરાબર, અહીંયા શું થઈ ગયું? યોર્સ થઈ ગયું. શું કામ યોર્સ? સોરી, યોર્સ શું કામ આવ્યું? કેમ કે સંબંધક, સંબંધક કરવાના, બરાબર. પણ ત્યાં આ યોર શું કામ ને ન આવે અને યોર્સ શું કામ આવે? બીકોઝ હવે મેં તમને અહીંયા કીધું હતું કે સંબંધક વિશેષણ જે છે ક્યારે આવે, તો કે જ્યારે એના પછી કોઈ નાઉન આપેલું હોય, રાઈટ. પણ અહીંયા એના પછી નાઉન નથી આપેલું, પહેલા આપી દીધેલું, બરાબર. એટલે કે નામની અંદર જ શું આવી ગયું હોય? વિશેષણ. એટલા માટે અહીંયા શું આવશે? યોર, બરાબર. ફોર એક્ઝામ્પલ, આ વાક્ય જો આમ આપેલું હોત, This is, તો અહીંયા શું આવે? યોર બુક, રાઈટ. પણ આ સેન્ટેન્સ જે ઇન્ટ્રોગેટિવ છે, આપણે એને હકારમાં લખીએ, બરાબર. This book is યોર. થઈ ગયું? ડિફરન્સ સમજમાં આવે તમને લોકોને, બરાબર. યોર પછી શું આવ્યું? બુક આવ્યું. અને બુક જે છે શું આવી ગયું? પહેલા આવી ગયું. અને પછી શું આવ્યું? યોર, રાઈટ. નાઉ આઈ કેન, હવે તમને લોકોને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે કે ક્યારે કયા પ્રોનાઉનનો યુઝ કરવા, બરાબર. હવે આપણે એની થોડીક એક્સરસાઇઝ કરી લઈએ. ફર્સ્ટ એક્સરસાઇઝ જે છે એની અંદર હું તમને થોડા ઘણા થોડાક બ્રેકેટ્સ આપીશ, ઓપ્શન આપીશ, કે જેથી કરીને તમને લોકોને શું થાય? ઇઝી રહે. ચલો ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક. Right? First, she gave blank a prize. Option hai na, he, him, and she. She gave blank a prize. She, subject. Right? Very good. તમને લોકોને ખબર પડી ગઈ કે સી જે છે સબ્જેક્ટમાં છે, ગેવ એ ક્રિયાપદ છે, રાઈટ. બ્લેન્ક અ પ્રાઇઝ. હવે હી જે છે એ નહીં આવે. શું કામે નહીં આવે? બીકોઝ એક જ સેન્ટેન્સની અંદર બે સબ્જેક્ટ હોય નહીં, એટલા માટે હી આવશે નહીં, રાઈટ. એના પછી છે હિમ. હિમ જે છે કઈ જગ્યાએ છે? તો કે કર્મની અંદર, ઓબ્જેક્ટ, બરાબર. તો અહીંયા ક્રિયા થાય છે, બરાબર. અહીંયા ક્રિયા થાય છે કે નથી થતી? પ્રાઇઝ આપવાની ક્રિયા થઈ ને, તો એટલા માટે અહીંયા શું આવશે? હી. હવે હી જે છે લાસ્ટ ઓપ્શન, હી જે છે એ શું કામે નહીં આપે? કેમ કે હી ક્યાં વપરાય? તો કે સંબંધક વિશેષણ, બરાબર. કે એની પાસે કોઈ નાઉન હોવું જોઈએ. તો અહીંયા કોઈ નાઉન આપેલું છે આપણને? નહીં. શું છે? ખાલી ક્રિયા બતાવી છે. ગિફ્ટ આપવાની, પ્રાઇઝ આપવાની શું છે? ખાલી ક્રિયા બતાવી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Your scooter is better than blank. And option is mine and me. Right? Your scooter is better than blank. First option is mine. હવે માઇ જે છે ક્યાં યુઝ થાય છે? તો કે સંબંધક વિશેષણમાં, રાઈટ. મેં તમને કીધું તો સંબંધક વિશેષણ ક્યાં આવે? તો કે એના પછી તરત જ નાઉન જોઈએ. તો અહીંયા તરત જ નાઉન છે નહીં, બ્લેન્ક અહીંયા પૂરી થઈ જાય, રાઈટ. એટલે કે માઇ આવશે નહીં. એના પછી છે માઇન. માઇન જે છે એ ક્યારે યુઝ થાય? તો કે સંબંધક સર્વનામમાં એ યુઝ થાય. એના પછી કોઈ પણ નાઉન ન આવે. અને મોસ્ટ ઓફ એ ક્યાં આવે? વાક્ય નાઉન છે અને વાક્યની શરૂઆત, બરાબર. તો મતલબ કે માઇન્ડ જે છે એ આવી શકે. ફર્સ્ટ આપણે મી જોઈ લઈએ. મી જે છે ક્યારે યુઝ થાય? તો કે કર્મમાં, રાઈટ. હવે કર્મ જે છે એ અનુલક્ષીને ક્રિયા થતી હોય ત્યારે વપરાય. તો અહીંયા કોઈ પણ વસ્તુમાં ક્રિયા થઈ છે એટલે કે એને અનુલક્ષીને ક્રિયા થાય છે નહીં. શું થાય છે? કમ્પેરિઝન થયું, રાઈટ. એટલા માટે મી આવશે નહીં, રાઈટ. તો આન્સર શું આવશે? માઇન્ડ, બરાબર. નેક્સ્ટ થર્ડ, બ્લેન્ક ઇઝ અ ગ્રેટ નેશન.
ब्लैंक इज अ ग्रेट नेशन इन ऑप्शन से अवर अवर एंड अर्थ. ब्लैंक इज अ ग्रेट नेशन. हम फर्स्ट ऑप्शन से अवर अवर जो है ये क्या से तो के हाँ अँ से संबंध सर्वनाम विशेषण वाला में बराबर. तो हम ए क्य आए तो तर शू जो नाउन होव जो तो अँ पी नाउन से नहीं शू से क्रियापद बराबर. एट शू नहीं आवे अवर आवशे नहीं. एना पछी छे अवर. अवर जे छे ए पण विशेषण संबंधक सर्वनाम छे. तो ए मैं तमने कीधु तो आनी पहेला के का तो ए फर्स्ट मां आवे अने का तो शू आवे सॉरी का तो ए लास्ट मां आवे अने का तो शू आवे फर्स्ट मां. तो अवर अहीं आवी शके. फॉर एक्जाम्पल आपणे आगळ जोईए एना पछी छे अस. अस जे छे ए क्यां छे तो के क्रिया बराबर. अस जे छे क्यां वपराय तो के अनुलक्षीने क्रिया થતી હોય ત્યારે. તો અહીંયા અનુલક્ષીને ક્રિયા થાય છે ને જણાવવામાં આવ્યું છે કે બ્લેન્ક ઇઝ અ ગ્રેટ નેશન બરાબર. તો અહીંયા શું આવશે અવર. અવર ઇઝ અ ગ્રેટ નેશન. નેક્સ્ટ બ્લેન્ક ઇઝ સોરી બ્લેન્ક એમ એન ઇંગ્લિશ ટીચર right. blank is sorry blank am an english teacher and the option say I me and my right. ha tumhe loko bahut hoshiyar chho correct pakdu ke ha madam ahiya shu chhe am chhe to ahiya answer ma shu aavshe I answer sachu chhe pan shu kaam e I barabar. first I je chhe subject ma aave ane I hamesha am sathe aave. hava ahiya je chhe वी जे छे ए एम साथे यूज ना थाय. यू पण ना थाय. ही पण ना थाय. शी पण ना थाय. इट पण ना थाय. अने दे पण ना थाय. ओनली आई एक ज छे के जे एम साथे आवे. एटला माटे एक तो अहीं आई आवशे राइट के आई एम अ इंग्लिश टीचर. नेक्स्ट मी. मी जे छे ए शू थई गयो तो के ज्यारे क्रिया अनुलक्षीने क्रिया થતી હોય ત્યારે. તો અહીંયા અનુલક્ષીને ક્રિયાના સાથે જણાવવામાં આવ્યું છે કે હું ટીચર છું. એના પછી છે માય बराबर. माई जे छे क्यारे वपराय तो एना पछी कोई एक नाउन होवुं जोईए. तो अहींया नाउन नथी पण शुं छे सहायकारक क्रियापद. नाउ नेक्स्ट नेक्स्ट ब्लेंक राइट. नेक्स्ट ब्लेंक जोईए फिफ्थ. इज थ्री How blank Kiran right? And option say you, your, and your. First is really is this how blank Kiran right? First one say okay you. अबे you जे छे एबे you आपने use करिए छे बराबर बनने में use है. एक तो के सब्जेक्ट माने एक छे क्योंकि कर्म में जे आपने खबर नहीं कि कयो यू आपने आपेलू. तो आप जो ये फर्स्ट सब्जेक्ट पर बराबर. अब सब्जेक्ट जे छे हमेशा वाक्य की शुरुआत ना आवे. तो अहीं तो वाक्य की शुरुआत नहीं अने क्रियापद एना पाछळ आवे. तो अहीं क्रियापद पण नहीं बराबर. एटले सब्जेक्ट वालू यू आवशे नहीं. एना पछी छे योर. हवे कर्म वालू यू शू कामे नहीं आवे तो के यू जे छे एना पछी शू थवुं जोईए. एने अनुलक्षीने कोई क्रिया थवी जोईए. અહીંયા અનુલક્ષીને ક્રિયાના સાથે પણ પૂછે છે બરાબર. પૂછવામાં આવ્યું છે કે શું આ તારું ઘર છે એટલા માટે યુ આવશે નહીં. એના પછી શું છે તો કે યોર બરાબર. હવે યોર જે છે એ સંબંધક વિશેષણ છે. તો યોર પછી શું આવવું જોઈએ. નાઉન આવવું જોઈએ. યોર પછી જે વસ્તુની વાત થતી હોય કે જેના વિશે પૂછવામાં આવતું એ આવવું જોઈએ. તમે એમ કે તું મેડમ અહીંયા કિરણ નાઉન તો છે બરાબર. પણ આપણે વાત પૂછે છે શું ઘર બરાબર હાઉસ નું. તો અહીંયા શું આવવું જોઈએ. અહીંયા હાઉસ આવવું જોઈએ. તો અહીંયા શું આવે યોર. પણ અહીંયા હાઉસ છે નહીં એટલા માટે અહીંયા આન્સરમાં શું આવશે યોર રાઈટ. યોર આવશે નહીં. હવે આ જ એક્ઝામ્પલ આપણે એવી રીતે જોઈએ. ઈ ધી કિરણ સોરી ઇઝ ધી સોરી આ વાક્ય આવી રીતે નહીં આવે પણ એને આપણે હતારમાં જોઈ લઈએ કે ધીસ
इज ब्लैंक इज दिस योर योर हाउस, बराबर जो अहिया हाउस होय तो अहिया शू आवशे इज दिस योर हाउस, दिस इज योर हाउस किरण कहेवा मांगे छे के आ तारू घर छे किरण, बराबर तो अहिया शू आवशे योर सॉरी योर हाउस, बराबर पण अहिया हाउस आपेलू नथी एटला माटे शू आवशे योर। नेक्स्ट एक्साम्पल जो एटले आजे तमने लास्ट बे जे छे एमां कन्फ्यूजन नहीं थाय, एना पछी नेक्स्ट योर शर्ट इज न्यू बट योर शर्ट इज न्यू बट ब्लैंक इज ओल्ड। हवे आनी अंदर ऑप्शन छे योर माइंड एंड माइंड, राइट। योर शर्ट इज न्यू, योर शर्ट इज न्यू, तमारो शर्ट नवो छे पण जूनो छे, कोनो जूनो छे, सबसे पहले योर, योर जे छे क्या छे तो भाई संबंधक विशेषण, बराबर योर पछी शू आवू जोईए कई पण एक नवो नवो जोईए, तो अहीं फॉर एक्जाम्पल अहीं योर पछी जो शर्ट लखेलू होत सॉरी ब्लैंक पछी जो शर्ट लखेलू होत तो शू आवत योर, पण अहीं ब्लैंक पछी शू छे सहायकारक क्रियापद એટલા માટે યોર આવશે નહીં, રાઈટ। એના પછી છે માય, માય જોઈએ આપણે, માય જે છે ક્યાં છે તો કે એ પણ સંબંધક વિશેષણ છે, સેમ એવું જ આવશે કે માય પછી જો અહીંયા શર્ટ, અહીંયા શર્ટ આપેલું હોત બ્લેન્ક પછી તો બ્લેન્કમાં શું આવત માય, પણ અહીંયા શું આપેલું છે સહાયકારક ક્રિયાપદ એટલા માટે માય આવશે નહીં। એના પછી છે માઇન્ડ, માઇન્ડ જે છે એ શું કામ આવશે તો કે એના પછી કોઈ નાઉનની જરૂર નથી એટલા માટે અહીંયા શું કામ આવશે અહીંયા નામ, માઇન્ડ જે છે એની અંદર જ નાઉનનો સમાવેશ થઈ જાય, બરાબર। કેવી રીતે થાય તો કે જો યોર શર્ટ ઇઝ ન્યૂ બટ માઇન્ડ શર્ટ, માઇન્ડ ની અંદર જ શું આવી ગયું શર્ટનો સમાવેશ થઈ ગયો એટલા માટે અહીંયા આપણે શર્ટ બોલવાની જરૂર નથી, બટ માઇન્ડ ઇઝ ઓલ્ડ, તમારો શર્ટ નવો છે પણ મારો જૂનો છે। Now you understand કે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, બરાબર। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, નેક્સ્ટ હવે હું જે તમને બ્લેન્ક્સ આપું છું એની અંદર તમને હવે ઓપ્શન નહીં આપું, ઓપ્શન વગરની આપણે બ્લેન્ક્સની પ્રેક્ટિસ કરીએ જેથી કરીને તમને લોકોને વધારે ખ્યાલ આવે। ફર્સ્ટ મિસ્ટર પરીખ ઇઝ અ ડોક્ટર, Mr. Parikh is doctor, this is blank hospital, right? Mr. Parikh is a doctor, Mr. Parikh is a doctor, this is blank hospital, બરાબર। હવે મિસ્ટર પરીખ જે છે તેની અંદર આવે તો કે હીની અંદર આવશે, પુરુષવાચક છે બરાબર, મિસ્ટર પરીખ તેમ આવશે હીની અંદર, તો મિસ્ટર પરીખ ડોક્ટર છે, આ હોસ્પિટલ છે કોનું તો કે તેનું, બરાબર કોની હોસ્પિટલ છે તો કે તેની, એટલા માટે ત્યાં શું આવશે હીઝ આવશે। હવે હીઝ શું કામે આવશે, રાઈટ, હીઝ એટલા માટે આવશે કેમ કે એના પછી શું હોવું જોઈએ નાઉન હોવું જોઈએ, તો અહીંયા નાઉન છે હોસ્પિટલ, હિમ એટલા માટે નહીં આવે કેમ કે હિમ જે છે શું થઈ ગયું તો કે એને અનુલક્ષીને ક્રિયા થતી હોવી જોઈએ, બરાબર, તો ઈમ આપણે મૂકી શકીએ, પણ અહીંયા ક્રિયા થતી શું ખાલી જણાવવામાં આવ્યું છે કે આ તેની હોસ્પિટલ છે, બરાબર। એના પછી જે છે સંબંધક સર્વનામ હિઝ, હવે આ હિઝ શું કામે ન આવે કેમ કે એના પછી શું આપણને આપી દીધું છે હોસ્પિટલ, જો હોસ્પિટલ પહેલા હોત ધીસ હોસ્પિટલ ઇઝ બ્લેન્ક તો કયું આવે તો સંબંધક સર્વનામ વાળું હિઝ આવે, બરાબર। નેક્સ્ટ જોઈએ I am a postman, I am a postman, this is blank bicycle, right? હવે I subject એટલે કે હું
હું પોસ્ટમેન છું આ સાયકલ હું પોસ્ટમેન છું તો આ શું થઈ ગયું મારી સાયકલ રાઈટ માય આવશે મી શું કામે નહીં આવે કેમ કે ક્રિયા નથી થતી ખાલી જણાવે છે ફોર એક્ઝામ્પલ હું ટીચર છું આ મારો ચોક છે તમને લોકોને સમજમાં આવ્યું કેવી રીતે અહીંયા સેમ એવી જ રીતે માય જે છે આન્સરમાં આવશે શું કામે તો કે એના પછી બાઇસિકલ આપેલી છે માઇન્ડ નહીં આવે બીકોઝ બાઇસિકલ અહીંયા છે ફોર એક્ઝામ્પલ જો આ વાક્ય એવી રીતે હોત કે ધીસ બાઇસિકલ ઇઝ બ્લેન્ક તો શું આવે માઇન્ડ રાઈટ નેક્સ્ટ જોઈએ થર્ડ વી આર ટીચર્સ વી આર ટીચર્સ ધોઝ આર બ્લેન્ક classes right we are teachers those are blank classes we are teachers અમે લોકો અમે શિક્ષકો છીએ those એટલે કે પેલા બહુવચન માં યુઝ છે બરાબર those are blank classes પેલા અમારા classes છે શું બોલી હું અમારા right અમારા માટે શું આવશે our અને our હવે આમાં કયું આવશે our આવશે કે ours આવશે રાઈટ ઓવર આવશે શું તમને હા કેમ કે એના પછી શું આપણને આપી દીધેલું છે ના કરેક્ટ અવર અવર ક્યારે જ્યારે ક્લાસીસ શું હોત પહેલા હોત ફોર એક્ઝામ્પલ ધોઝ ક્લાસીસ આર બ્લેન્ક તો શું અવર અવર રાઈટ નેક્સ્ટ ફોર્થ બ્લેન્ક ફોર્થ બ્લેન્ક દે આર ચિલ્ડ્રન દે આર children those are blank toys okay they are children those are blank toys જોઈએ હવે એની અંદર શું આવશે બરાબર they are children they એટલે ક્યાં છે અહીંયા કે તેઓ છોકરાઓ છે એન્ડ ધોઝ એટલે કે પહેલા રમકડા તો છોકરાઓ છે તો શું આવશે દે બરાબર દે છે તો શું આવશે દે કેમ કે તેના રમકડા છે તેઓ ના બરાબર દે જ નહીં આવે બીકોઝ અહીંયા શું આવેલું છે ટોય તો અહીંયા શું આવશે દે રાઈટ હવે તમને લોકોને સમજાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્સરસાઇઝ જોઈએ સોરી He is fireman. He is fireman. Blank name is Ali. Right? Do it. He is fireman. He is the subject. પુરુષવાચક છે બરાબર કઈ દીધું છે કે ભાઈ પુરુષ છે મેલ છે એટલે મારે સાહેબ he is fireman એના પછી blank name is અલી હવે હી તેની જ વાત કરે છે બરાબર કે નામ અલી છે તો શું આવશે હી હીઝ નેમ ઇઝ અલી હવે હીઝ જે છે એ શું કામે આવશે અને હિમ શું કામે નહીં આવે હિમ જે છે કર્મમાં યુઝ થાય બરાબર હીઝ જે છે એટલે કર્મ તો થતું નથી એના વિશે જણાવવામાં આવ્યું છે રાઈટ એટલા માટે હિમ તો આવશે જ નહીં હીઝ જે છે એ શું કામ આવશે કેમ કે એના પછી શું આપેલું છે નામ આપેલું નાઉન આપેલું બરાબર કે નહીં હવે જો આ હીઝ આવત તો એની પાછળ નામ આપેલું હોત નહીં બરાબર એટલા માટે શું આવ્યું હી નેક્સ્ટ બ્લેન્ક જોઈએ કાંતાબેન કાંતાબેન સેલ્સ વેજીટેબલ કાંતાબેન સેલ્સ વેજીટેબલ ધીસ is blank shop બરાબર કાંતાબેન sells vegetables કાંતાબેન શાકભાજીઓ વેચે છે આ દુકાન કોની થઈ તો કાંતાબેન શાકભાજી વેચે છે તો આ દુકાન કોની થઈ કાંતાબેન ની કાંતાબેન એટલે શું કાંતાબેન એટલે શું અહીંયા તો શી છે જે અહીંયા કાંતાબેન માટે યુઝ થાય બરાબર તો અહીંયા શી આપણે મૂકી દઈએ
तो आ तेनी दुकान छे। हवे हर जे छे क्यारे यूज थाय तो कि कर्म कोई क्रिया थती होय त्यारे, तो अहीं क्रिया ने अनुलक्षी ने बराबर एने अनुलक्षी ने क्रिया थती होय त्यारे, तो एने अनुलक्षी ने क्रिया साधी जणावा होय छे कि आ एनी શું છે દુકાન છે એના માટે શું આવશે હર। હવે હર શું કામે નહીં આવે રાઈટ, આ હર જે છે એ શું કામે નહીં આવે કેમ કે અહીંયા આપણને પાછું શોપ આપે, જો આ સેન્ટેન્સ આમ હોત ધીસ શોપ ઇઝ બ્લેન્ક તો અહીંયા શું આવે હર રાઈટ, ધીસ શોપ ઇઝ હર તો અહીંયા ધીસ શોપ ઇઝ બ્લેન્ક તો અહીંયા શું આવે હર્ષ, પણ આપણને શું આપેલું છે ધીસ ઇઝ બ્લેન્ક શોપ એટલા માટે અહીંયા શું આવશે હર રાઈટ। હવે આપણે એક પેરેગ્રાફ હું તમને લોકોને આપું કે જે પેરેગ્રાફની અંદર આપણે પ્રોનાઉન ચેન્જ કરવાના, તો એ પ્રોનાઉન ચેન્જ કરીએ તો ક્યાં ક્યાં અને કેવા ફેરફારો થાય એ જોઈએ। ફર્સ્ટ મિસ્ટર દવે ગેટ up early in morning, Mr. Dave gets up early in morning, he goes for a walk, then he reads newspaper then he reads newspaper, he gets ready for office at 9 a.m. right। હવે આની અંદર મિસ્ટર દવે જે છે એની અંદર આપણે એના બદલે આપણે યુઝ શું કરશું તો કે I in place of Mr. Dave, right? Mr. Dave ની જગ્યાએ આપણે શું યુઝ કરવાનું છે તો કે આપણે યુઝ કરવાનું છે I, તો જ્યાં જ્યાં મિસ્ટર દવે છે ત્યાં આપણે I કરશું। હવે ફર્સ્ટ સેન્ટેન્સ મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો I અહીંયા I આવશે બરાબર। હવે નેક્સ્ટ છે હી, આપણે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે પ્રોનાઉન જે છે શું કામે યુઝ કરીએ તો કે એકને નામ જે છે આપણે ફરી પાછું રિપીટ ના કરવું પડે એટલા માટે, તો અહીંયા મિસ્ટર દવે જે છે મેઇન છે એટલા માટે અહીંયા શું મૂક્યું એનું નામ હર વખતે લખવું ના પડે એટલા માટે હી, તો આપણે અહીંયા હી ને ચેન્જ કરીને શું કરવું પડશે આર। નેક્સ્ટ પછી અહીંયા હી ને ચેન્જ કરીને આર એન્ડ દેન અહીંયા બરાબર। હવે જોઈએ કેવી રીતે ફેરફાર થાય, મિસ્ટર દવે ની જગ્યાએ શું આવશે આઈ, હવે અહીંયા છે ગેટ રાઈટ। સાદા વર્તમાન કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જ્યારે થર્ડ પર્સન હોય એટલે કે હી શી અને ઇટ જ્યારે આપેલું હોય ત્યારે એના વર્બમાં શું લાગે એસ કે ઈ એ, પણ જ્યારે ફર્સ્ટ સેકન્ડ અને સોરી આઈ વી અને યુ આપેલું હોય ત્યારે અને દે ત્યારે વર્બમાં એસ કે ઈ એસ લાગે નહીં, એટલા માટે અહીંયા ગેટ જે છે એ ત્રીજા પુરુષને અનુલક્ષીને લાગ્યું, તો અહીંયા આપણે ફર્સ્ટ પર્સન લઈએ છીએ એઝ અ પુરુષ એટલા માટે અહીંયા શું આવશે ગેટ, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ રાઈટ। નેક્સ્ટ હી ગોઝ ફોર અ વોક, હી ની જગ્યાએ શું આવશે તો કે આઈ, ગોઝ જે છે એ ત્રીજો પુરુષ એટલા માટે ગોઝ થયું તો આઈ સાથે શું આવશે ગો, હી ગો ફોર અ વોક, ધેન હી ગેટ્સ રેડી ફોર સોરી હી રીડ્સ ન્યૂઝ પેપર બરાબર, તો હી ની જગ્યાએ આવશે આઈ, રેડ છે એનું શું થઈ જશે રીડ, હી રીડ ન્યૂઝ પેપર સોરી આઈ રીડ ન્યૂઝ પેપર, નેક્સ્ટ હી ગેટ્સ રેડી ફોર ઓફિસ એટ 9 a.m. હી ની જગ્યાએ આઈ, ગેટ્સ ની જગ્યાએ ગેટ રેડી ફોર ઓફિસ એટ 9 a.m. બરાબર, તો આપણે ક્યાં ચેન્જ કર્યા મિસ્ટર દવે ની જગ્યાએ આઈ, એના પછી વર્બમાં ચેન્જ કર્યું કેમ કે એ કયો હતો થર્ડ પર્સન હતો ને અહીંયા ફર્સ્ટ પર્સન છે એટલા માટે
એના પછી વી જે હતું કે આપણે શું કર્યું, ફરી પાછું આઈ અને વર્ગમાં પણ ફેરફાર કર્યો. એના પછી ફરી પાછું વી હતું ત્યાં શું કર્યું, આઈ અને વર્ગમાં ફેરફાર. બરાબર, તો જ્યાં પણ થર્ડ પર્સન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર થર્ડ પર્સન હોય ત્યાં એસકેઈએચ લગાડેલું હોય એના વર્ગમાં, અને આપણે જ્યારે આઈ વી યુ અને ધે યુઝ કરીએ ત્યારે શું હોય, સિમ્પલ વર્બ હોય. બરાબર, કે જેની અંદર એસકેઈએચ લગાડેલું ન હોય. તો અહીંયા આપણું પ્રોનાઉન જે છે એ પૂરું થાય છે. યાદ રાખવા માટે આ કોઠાને હંમેશા કેવી રીતે યાદ રાખવાનો, આઈ મી માય માઇન્ડ વી અસ અવર અવર. બરાબર, આવી જ રીતે યાદ રાખવાનું. અહીંયા આજે આપની બધી એક્સરસાઇઝ જે છે એ પણ પૂરી થાય છે. આઈ હોપ કે તમને લોકોને બધું સમજાઈ ગયું હશે.